ભ્રષ્ટાચારની મલાઈ એટલી તો મીઠી છે કે સરકારને અને સરકારના મળતિયાઓને ભ્રષ્ટાચાર કરવાનું મન થઈ જ કરે છે. અને ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે વધતો જાય છે અને ભ્રષ્ટાચારને ડામવા ઘાટ કરતા ગળામણ મોંઘી હોય તેવું દેખાય છે. ભ્રષ્ટાચારને ડામવામાં કોઈને રસ નથી, પણ કરવામાં બધાને રસ છે. પહેલા ભ્રષ્ટાચાર માત્ર હજારોમાં થતો હતો અને હવે તો લાખો કરોડો પણ ઓછા પડે છે અને અબજોમાં થાય છે. છતાં આ સરકારના હાથ એટલા ટૂંકા છે કે તે આવા ભ્રષ્ટાચારીઓને પકડી નથી શકતા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આજે ભ્રષ્ટાચારની કહાનીમાં એક ખોખલા બ્રિજની વાત કરવી છે, જેમાં બ્રિજ બન્યો 42 કરોડ રૂપિયાનો. અને બ્રિજ બનતો હતો સ્માર્ટ સિટીમાં. લોકો ખુશ હતા કે 8 લાખ કરોડ રૂપિયાનો બ્રિજ બને છે તો હવે આપણને ચિંતા નથી. અને બીજી તરફ એ જ બ્રિજ બનાવનાર મળતિયાઓ પણ ખુશ હતા કે 8 લાખ કરોડ રૂપિયા બ્રિજ બનાવવામાં આપ્યા છે તો આપણું પણ થઈ જશે. પણ લોકોની ખુશી ઉપર નજર લાગી અને મળતિયાનું નસીબ જોર કરી ગયું. અને આ ભ્રષ્ટાચારની કહાની છે સ્માર્ટ સિટી અમદાવાદની. અમદાવાદના હાટકેશ્વરમાં આવેલ હાટકેશ્વર બ્રિજે એએમસી અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે. અમદાવાદનું જર્જરિત હાટકેશ્વર બ્રિજ 2022થી બંધ છે. ત્યારબાદ આ પુલ તોડવા માટે અત્યાર સુધીમાં 4 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અને હવે રસપ્રદ વાત શરૂ થાય છે અહીંયાથી. આ જર્જરિત બ્રિજના ડિમોલેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. પ્રથમ 2 ટેન્ડરમાં કોઈ કોન્ટ્રાક્ટરે રસ ન દાખવ્યો. જ્યારે 3જી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્રના એક કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું, પરંતુ અંતે તે પણ નિષ્ફળ ગયું. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 4થી વખત આ બ્રિજને તોડવા માટે ટેન્ડર બહાર પાડવું પડ્યું. અને અંતે રાજસ્થાનના કોન્ટ્રાક્ટર વિષ્ણુપ્રસાદ પુંગલિયાને આ કામ સોંપવામાં આવ્યું. આ પુલને તોડી પાડવા માટે 52 કરોડનું વ્યાજ દર્શાવવામાં આવ્યું છે, જે બાદ હવે આખરે હાટકેશ્વર બ્રિજ તૂટશે એવી આશા પણ સેવાઈ રહી છે. આ બ્રિજ 2017માં અજય ઇન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો. ત્યારે અજય ઇન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજની ઉંમર 100 વર્ષ હશે, પરંતુ તેના નિર્માણના 5 વર્ષ બાદ જ આ બ્રિજની મજબૂતાઈ પર સવાલો ઉઠ્યા. આ બ્રિજની સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવી. વિવિધ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું અને સામે આવ્યું કે આ પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો છે. અને ત્યારબાદ આ પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો. અને હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીને બ્લેકલિસ્ટમાં ધકેલી દીધી. નિયમો મુજબ આ બ્રિજને તોડી પાડવાનો 52 કરોડનો આ ખર્ચ અજય ઇન્ફ્રા કંપની પાસેથી વસૂલવામાં આવશે. આગામી 2 સપ્તાહમાં તમામ નિયમો મુજબ પુલ તોડવા માટેના વર્ક ઓર્ડર પણ આપવામાં આવશે. આ પુલને તોડવામાં લગભગ 18 મહિનાનો સમય લાગશે. આવું એકવાર નહીં, 2 વાર નહીં, પણ હવે તો સમયાંતરે બનતું રહે છે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. અને લોકો પણ હવે કંટાળી ગયા છે સરકારના આવા રોજબરોજના ભ્રષ્ટાચારથી અને ટેવાઈ ગયા છે ખાડામાં ચાલવાથી અને ટ્રાફિકથી, પોલીસના નવા નવા નિયમોથી. પણ ક્યાં સુધી આ બધું ચાલશે? ક્યાં સુધી આપણા જ ટેક્સના પૈસાથી આપણને જ ભોગવવાનું, આપણને જ સવલતો ન મળે, બોલીએ તો ચૂપ કરાવી દેવામાં આવે, ક્યાં સુધી ભોગવવાનું? સરકાર એમના મળતિયાને પંપાડે અને મરવાનું આપણે બધાએ. હવે તોડવાનો ખર્ચ તો તમે કંપની પાસેથી લેશો, પણ જ્યાં સુધી તૂટશે નહીં ત્યાં સુધી હાલાકી તો સામાન્ય નાગરિકને જ પડવાની છે. અને સગવડ જો વધારશો તો તમે નવો બ્રિજ બનાવશો તો પાછા કરોડો ચૂકવાશે, માનીતી કંપનીઓને સચવાશે અને ભોગ લેવાશે લોકોનો, ટેક્સ લેવાશે લોકો પાસેથી અને ખુશ થશે સરકારના મળતિયા. ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે? હવે તો શરમ કરો સરકાર, અને સામાન્ય લોકોનું પણ થોડું વિચારી લો. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.